मॉर्निंग स्टूडेंट्स, धोरण सात गणित विषय में आपने गया वीडियो में प्रकरण चार सादा समीकरण की शुरुआत करेली। एमा आपने साध्य पोथी ने साथे राखी ने खाली जगह सीखेला, त्यारबाद गाणितिक समीकरण जे गाणितिक विधान छे एने समीकरण स्वरूपे लखता सीखेला अने समीकरण आप्यु एना उपरथी विधान बनावता पण सीखेला तथा केटलाक समीकरणना उकेल कई रीते मेळवा एनो अभ्यास पण आपणे गया वीडियोनी अंदर करी गया। आजना वीडियोमां आपणे समीकरणनी मददथी नीचेना कोयडा एटले के कूट प्रश्नो उकेलता शीखवाना छे। तो आपणे एक एक करीने थोड़ा कूट प्रश्नो उकेलता जईए अने एने आधारे तमारे बाकीना कूट प्रश्नो छे तमारी जाते उकेलवाना रहेशे। तो शुरुआत करिए आपणे सौथी पहेलो कूट प्रश्न छे त्यांथी। तो सौथी पहेला आपेल कोयडो होय एना आधारे आपणने समीकरण बनाववुं पड़शे अने समीकरणनो उकेल शोधी अने कूट प्रश्ननो जवाब मेळववानो रहेशे। तो सौथी पहेला प्रश्ननी आपणे आखे आखी रकम वाँची लईए। तो राधानी माताની उमर राधानी उमरना त्रण गणाथी बे वर्ष वधारे छे। जो राधानी માતાની उमर 32 वर्ष होय तो राधानी उमर शोधवा માટેનું समीकरण બનાવો। तो અહીં દાખલામાં આપણને માત્ર સમીકરણ બનાવો એવું કહ્યું છે એટલે આપણને સમીકરણની રચના કરવી પડશે। તો સૌથી પહેલા આપણે જોઈએ તો રાધાની માતાની ઉંમર રાધાની ઉંમરના 3 ગણાથી 2 વર્ષ વધારે છે। તો સૌથી પહેલા આપણે લખીશું, ધારો કે રાધાની ઉંમર x વર્ષ છે। પછી કહ્યું છે કે રાધાના માતાની ઉંમર રાધાની ઉંમરના 3 ગણા એટલે કે 3x થી 2 વર્ષ વધારે એટલે +2 આટલી છે। પછી તમને કહ્યું છે કે જો રાધાની માતાની ઉંમર 32 વર્ષ હોય તો આના બરાબર આવશે 32। તો રાધાની ઉંમર શોધવા માટેનું સમીકરણ બનાવો। તો સમીકરણ બની ગયું સરળતાથી। સૌથી પહેલા ધારો કે રાધાની ઉંમર x વર્ષ હોય તો અહીંયા કહ્યું છે કે રાધાની ઉંમરના 3 ગણા એટલે 3x થી 2 વર્ષ વધારે એટલે 2 વર્ષનો સરવાળો અને કેટલી છે માતાની ઉંમર બરાબર 32। તો આવી રીતે આપણે સમીકરણની રચના કરી શકતા હોઈએ છીએ। તો જેમ આપણે આ સમીકરણની રચના કરી એવી રીતે તમારે દાખલા નંબર બીજો છે એ સમીકરણની રચના તમારે જાતે કરવાની રહેશે। હવે આપણે ત્રીજા દાખલાની વાત કરીએ। ત્રીજા દાખલાની રકમ છે કે સીતા કરતા ગીતાની ઉંમર 3 વર્ષ વધારે છે, ગીતા કરતા રીતાની ઉંમર 5 વર્ષ વધારે છે। જો સીતા ગીતા અને રીતાની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો દરેકની ઉંમર શોધો। તો ઉંમર શોધવાથી પહેલાં આપણે સમીકરણની રચના કરવી પડશે। તો સૌથી પહેલાં આપણે જોઈએ તો સીતા કરતા ગીતાની ઉંમર 3 વર્ષ વધારે છે। તો સૌથી પહેલાં આપણે ધારીએ, ધારો કે સીતાની ઉંમર x વર્ષ છે તો ગીતાની ઉંમર કેટલી થશે? રકમમાં કહ્યું છે તેમ ગીતાની ઉંમર છે એ સીતા કરતા 3 વર્ષ વધારે છે તો x વત્તા 3। અને પછી કહ્યું છે કે ગીતા કરતા રીતાની ઉંમર 5 વર્ષ વધારે છે તો હવે આપણે લખીએ, રીતાની ઉંમર શું કહ્યું છે આપણને? ગીતા કરતા 5 વર્ષ વધારે તો ગીતાની ઉંમર આપણે લખી છે x વત્તા 3 અને રીતાની ઉંમર એના કરતાં 5 વધારે છે એટલે +5। હવે આ તો આપણને ત્રણેયની ઉંમર મળી, સીતાની ઉંમર, ગીતાની ઉંમર અને રીતાની ઉંમર। પછી કહ્યું છે કે જો સીતા ગીતા અને રીતાની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો દરેકની ઉંમર શોધો। તો આપણે એક એક કરી અને લખીએ ત્રણેયની ઉંમરનો સરવાળો, તો x વત્તા x વત્તા 3 વત્તા x વત્તા 3 વત્તા 5। આ ત્રણેયનો સરવાળો આપણને કહ્યું છે તેમ 50 છે। હવે આપણે અહીંયા જોઈએ તો આ કૌંસને છૂટા પાડીએ, x વત્તા x વત્તા 3 વત્તા x વત્તા 3 વત્તા 5 બરાબર 50 માટે 1 2
ત્રણ વખત આપણને એક્સ છે એટલે ત્રણ એક્સ વત્તા ત્રણ ને ત્રણ છ, છ ને પાંચ અગિયાર, બરાબર પચાસ. માટે ત્રણ એક્સને એમ જ મૂકી આ પ્લસ અગિયારને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો પચાસ માઇનસ અગિયાર બરાબર, આપણે પચાસમાંથી અગિયાર બાદ કરીએ છીએ તો આપણને જવાબ મળે છે ઓગણચાલીસ. હવે અહીંયા આપણને ત્રણ એક્સ બરાબર ઓગણચાલીસ મળ્યું છે. માટે એક્સની કિંમત આપણને શોધવી હોય તો ઓગણચાલીસ ભાગ્યા ત્રણ બરાબર તેર, કારણ કે આપણે જાણીએ છીએ તેર તેરી ઓગણચાલીસ થાય, તો આપણને એક્સની કિંમત તેર મળે છે. તો માટે આપણે શું કહી શકીએ કે સીતાની ઉંમર આપણે એક્સ ધારી છે, માટે સીતાની ઉંમર બરાબર તેર. એવી રીતે આપણે ગીતાની ઉંમરની વાત કરીએ તો આપણે અહીંયા વાત કરેલી ગીતાની ઉંમર એક્સ બરાબર ત્રણ છે, તો એક્સની કિંમત આપણને તેર મળી છે, માટે તેર વત્તા ત્રણ બરાબર સોળ. તો ગીતાની ઉંમર તેર વત્તા ત્રણ બરાબર સોળ. અને પછી છે રીટાની ઉંમર, તો રીટાની ઉંમર આપણે કરી હતી ગીતાની ઉંમર કરતાં પણ પાંચ વર્ષ વધારે. અહીંયા આપણને ગીતાની ઉંમર સોળ મળે છે, તો સોળ વત્તા પાંચ આપણે કહીએ તો જવાબ મળે છે એકવીસ. માટે આપણે કહી શકીએ કે રીટાની ઉંમર છે એ એકવીસ વર્ષ છે. તો આપણે સમીકરણ બનાવી અને જે ચલપદ છે જે એક્સ વાય કે ઝેડ જે પણ ધાર્યું છે એની કિંમત શોધી અને કોયડો ઉકેલી શકીએ છીએ. તો આવી રીતે તમારે ચોથો દાખલો છે એની ગણતરી જાતે કરવાની છે. હવે આપણે પાંચમો દાખલો જોઈએ. તો પાંચમા દાખલાની રકમ છે જ્યોતિની હાલની ઉંમર અને ચાર વર્ષ પછીની ઉંમરનો સરવાળો અડતાલીસ વર્ષ છે, તો જ્યોતિની હાલની ઉંમર શોધો. તો સૌથી પહેલાં આપણે ધારીશું, શું ધારીશું, જ્યોતિની હાલની ઉંમર. તો ધારો કે જ્યોતિની હાલની ઉંમર એક્સ વર્ષ છે, પછી રકમમાં કહ્યું છે કે હાલની ઉંમર અને ચાર વર્ષ પછીની ઉંમરનો સરવાળો અડતાલીસ વર્ષ છે, તો જ્યોતિની ચાર વર્ષ પછીની ઉંમર એક્સ વત્તા ચાર થાય. ચાર વર્ષ પછી જ્યોતિની ઉંમર એક્સ વત્તા ચાર થાય. હવે આપણી પાસે એટલી માહિતી છે અને પછી કહ્યું છે કે આ બંનેનો એટલે એક્સ અને ચાર વર્ષ પછીની ઉંમર છે એ બંનેનો સરવાળો છે એ અડતાલીસ વર્ષ થાય છે. તો સમીકરણ બનશે એક્સ વત્તા એક્સ વત્તા ચાર બરાબર અડતાલીસ. માટે બે એક્સ વત્તા ચાર બરાબર અડતાલીસ. હવે આપણે ચારને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો અડતાલીસ ઓછા ચાર, તો બે એક્સ બરાબર આપણને મળશે ચુમ્માલીસ. માટે એક્સ બરાબર, હવે અહીંયા બે છે એ ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુએ ભાગાકારમાં જશે, તો બે એકા બે અને બાવીસ ટુ ચુમ્માલીસ, તો એક્સની કિંમત આપણને મળે છે બાવીસ વર્ષ. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જ્યોતિની હાલની ઉંમર બાવીસ વર્ષ છે. તો આવી જ રીતે તમારો જે છઠ્ઠો દાખલો છે એની ગણતરી પણ તમારે તમારી જાતે કરવાની છે. સાતમા દાખલાની રકમ છે પિતાની ઉંમર પુત્રની ઉંમરના પાંચ ગણા કરતાં બે વર્ષ વધારે છે, જો બંનેની ઉંમરનો સરવાળો અડત્રીસ વર્ષ હોય તો બંનેની હાલની ઉંમર શોધો. અહીંયા આપણને કહ્યું છે કે પિતાની ઉંમર પુત્રની ઉંમરના પાંચ ગણા કરતાં બે વર્ષ વધારે છે, તો સૌથી પહેલાં આપણને પુત્રની ઉંમર ધારવી પડશે. તો ધારો કે પુત્રની ઉંમર એક્સ વર્ષ છે, તો પિતાની ઉંમર કેટલી થશે, રકમમાં આપ્યું છે એમ પિતાની ઉંમર બરાબર પુત્રની ઉંમરના પાંચ ગણા એટલે પાંચ એક્સ કરતાં બે વર્ષ વધારે એટલે વત્તા બે, આ થઈ પિતાની ઉંમર. હવે પછી કહ્યું છે કે જો બંનેની ઉંમરનો સરવાળો અડત્રીસ વર્ષ હોય તો સમીકરણ શું બનશે, બંનેનો સરવાળો અડત્રીસ છે એટલે એક્સ વત્તા
पांच एक्स वत्ता बे बराबर 38। हवे एक्स वत्ता पांच एक्स बराबर 6x वत्ता बे बराबर 38। हवे आजे वत्ता बे छे एने बराबर नी जमणी बाजू लई जाइए तो ओछा बे तो 38 ओछा बे बराबर 36। माटे एक्स बराबर 36 ना छेद मा आ 6 छे गुणाकार मा छे भागाकार मा जशे 6 × 1 = 6 અને 6 × 6 = 36 એટલે એક્સની કિંમત આપણને મળે છે 6। પણ આપણને પ્રશ્નમાં પૂછ્યું છે કે બંનેની હાલની ઉંમર શોધો, આપણને એક્સની કિંમત મળી તો એક્સ મળ્યો 6 તો પુત્રની ઉંમર આપણે એક્સ ધારેલી એટલે પુત્રની ઉંમરનો જવાબ આપણને મળે છે 6 વર્ષ। પણ હવે પિતાની ઉંમર કેટલી છે જાણવું હોય તો અહીંયા 5x + 2 કહ્યું છે તો માટે પિતાની ઉંમર બરાબર 5 × x કેટલું છે 6 + 2 આ ગુણાકાર કર્યું છે ને આપણે 5x + 2 તો 5 × 36 + 2 બરાબર 32 તો પિતાની ઉંમર થશે 32 વર્ષ અને પુત્રની ઉંમર થશે 6 વર્ષ। તો આવી રીતે કોયડો આપણે ઉકેલી લીધો। હવે તમને જે 8મી રકમ છે જે 8મો દાખલો છે એ તમારે તમારી જાતે ગણવાનો છે અને જવાબ મેળવવાનો છે। તો અહીંયા આપણું પ્રકરણ 4 છે જે સાદા સમીકરણ એ પૂરો થાય છે। આવતા વિડીયોથી આપણે એક નવા પાઠની શરૂઆત કરીશું। થેન્ક યુ।